पुढे म्हणजे चिपकी गेलो आता खूप चिपकला आहे ना कसं काय चिपकला असं आता नाही माहीत कसं આ એક દમણનું બચ્ચું છે અને આ બોક્સમાં કંઈક ટેપ છે કેમિકલ ટેપ એમાં ચીપકી ગયું છે ઓને જઈએગા હોય શા અને આપણે ઘરે જઈને જે કાતરથી કાપીને કાતરથી કાપવા પડે અને ડ્રેસિંગ કરવા પડે केव्हा चिपकलेला मला पण माहित नाही मी आता कामातून आलो ना तेव्हा बघितलं આ એક દમણનું બચ્ચું છે અને બોક્સના ટેપની અંદર આ ચિપકીને જરા ઇન્જર થઈ ગયું છે ચામડી નીકળી ગઈ છે ગુંજન પર રાજમોતી પાસેથી ફોન આવ્યો કે સંજયભાઈ મારી ઘરે બોક્સમાં એક દમણનું બચ્ચું ચિપકી ગયેલું છે એને હવે અમે લઈ લઈએ છીએ ઘરે અને ગમે તેમ એને બચાવી અને ટ્રાય કરીએ છીએ ડ્રેસિંગ કરવાની બને એટલી કોશિશ એને બચાવવાની थँक्यू मी फोटो तुम्हाला पाठवतो मी त्याला गरजेनं बरं साफ करू ड्रेसिंग बेसिंग करू હમણાં 11 વાગે ગુંજન પરથી રાજમૂર્તિ પરથી ફોન આવ્યો કે સંજયભાઈ મારા બંગલામાં બહાર કમ્પાઉન્ડમાં બધો સામાન છે એમાં એમેઝોનના બોક્સમાં એક સાપનું બચ્ચું આવીને છીટકી ગયેલું છે ટેપની અંદર અમે ત્યાં જોયું હતા ત્યાં એક પાર્સલ બોક્સ છે એની અંદર ટેપ જે છે એમાં ગમ વધારે છે અને એમાં ધમણનું બચ્ચું મારા ખ્યાલથી 2-3 દિવસથી આવીને વળગી ગયેલું છે એની બધી ચામડી નીકળી ગઈ છે અમે એને પકડી લાવ્યા છે અને એને બહુ સાચવીને એને વ્યવસ્થિત રીતે એને બહાર કાઢી અને એનું ટ્રીટમેન્ટ કરી અને એને અમે પૂરેપૂરી બચાવવાની કોશિશ કરીએ છીએ કે જેનાથી એ બચી જાય અને એને અમે છોડી દઈએ કાતરથી ટેપને કાપીએ છીએ અમે ટેપને કાપી વ્યવસ્થિત રીતે એને બચાવવાની પૂરી કોશિશ કરીએ છીએ એક નાનું બચ્ચું એક જીવ આજે આપણું છોકરું બી નાનું પડી જાય અને એની પાછળ આપણે કેટલી મહેનત કરીએ બચાવવાની ડ્રેસિંગ કરવાની એ જ રીતે અમે એક આ જીવ મૂંગું પ્રાણીને પૂરી કોશિશથી બચાવવાની કોશિશ કરીએ છીએ જેનાથી એક જાન બચી જાય એક જાન બચાવવાની અમે પૂરી કોશિશ કરીએ છીએ તમે બી પ્રાર્થના કરો કે આ બિચારું બચી જાય અને બહુ કન્ડિશન ખરાબ છે કેમ કરીએ એનું મોઢુંથી માંડીને બધી જ વસ્તુમાં ટેપ ચીટકી ગયેલી છે કેવી રીતે એને બચાવવું એ મુસીબત થઈ ગઈ છે એ મારા પ્રાણમાં એટેક બી કરી શકે છે કડી બી લે મને
પણ મારી કોશિશ કે બચી જાય એ કોશિશથી મેં કામ કરું છું. મારું માનવું એવું કે આપણે એને પાણીમાં ડોલમાં મૂકી જોઈએ તો ટેપ કંઈ ઢીલે થાય તેવું કરીએ તો હજુ કંઈ ફરક પડે. ઠીક છે, પાણી લીધું છે. આ થોડું રમતું થઈ ગયું છે અને મારો વિચાર એવો છે કે આપણે થોડુંક એને પાણીમાં બોલી જોઈએ જેનાથી ટેપનું ગમ થોડુંક છૂટું જેવું પડે અને આપણે એને પાણીમાં બી થોડુંક એને સારું લાગે. તો પૂરી કોશિશ એને બચાવવાની. પાણીમાં રમતું થઈ ગયું છે, થોડીક આ ટેપ ઢીલી થાય એટલે આપણે એને કાઢી અને દવા લગાડી અને દવા બી અમે એની જે ડ્રેસિંગની દવા આવે છે સ્પેશિયલ એના માટે આ દવા અમે વાપરું છું. આ ટ્યુબ જ આવે છે જેનાથી કોઈપણ જાનવરને તમે એને ઉપયોગ કરો તો જલ્દી રૂઝ આવી જાય અને જલ્દી કામ આવે, જલ્દી રૂઝ આવે ને જલ્દી સુધરી જાય અને એને આપણે સારી રીતે રિલીઝ કરી દઈએ. આ દવા મને સરકારી દવાખાનામાંથી મેં એમની પાસેથી માંગેલી કે સેવામાં મને આપો એટલે મને સરકારી દવાખાનામાંથી જે દવા આપેલી છે જેનાથી કોઈપણ જાનવરને આવો પ્રોબ્લેમ આવે, ઇન્જર થાય, એને હું ડ્રેસિંગ કરી અને સારી રીતે એને હું અને મારો ફ્રેન્ડ શૈલેષભાઈ આવી સેવા કરીએ છીએ જે મારી જોડે કાયમ અમારા બેની ગ્રુપ જ છે. ગમે ત્યાં પકડવા જઈએ એવા ઇન્જર્ડ પશુ પક્ષીને લઈ આવીએ અને જંગલમાં છોડીએ. એ જ રીતે આજે રાજમોતી છરવા રોડ ઉપર એક ભાઈનો ફોન આવ્યો, સંજયભાઈ મારી ત્યાં બંગલા પર ગોદામમાં કમ્પાઉન્ડમાં એક પાર્સલની અંદર એક નાગનું બચ્ચું ફસાઈ ગયેલું છે એ વાત આવેલી. પણ નાગનું બચ્ચું નથી, થોડીવાર આ એક દમણનું બચ્ચું છે અને એને અમે સારી રીતે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી છૂટું કરી અને એને અમે રિલીઝ કરી દઈશું. ધીરે ધીરે ફટું છું, પછડીથી જ કરો. નહીં ચાલે ચાલતી છે, બરોબર છે. મોટી લઉં ખાતર
પણ ઢીલો જેવો થઈ જશે. ઘણી ઘણી જગાઓ